વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ડેન્ગ્યુના કેસમાં હજુ વધારો થઈ રહ્યો છે, ત્યારે વલસાડ શહેરમાં ખાસ ડેન્ગ્યુના કારણે એક 23 વર્ષીય યુવતીનું પણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેના કારણે ખાસ આરોગ્ય વિભાગ પણ દોડતું હોય છે. અર્પણા મિશ્રાના નામની ખાસ જે યુવતી છે તેની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેની સારવાર માટે વલસાડની મૃણાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ડેન્ગ્યુની સારવાર કરવામાં આવી હતી. જો કે દર્દી એક કે બે દિવસ દવા લઈને હોસ્પિટલથી ઘરે પરત ફરી જતા આથી તબિયત વધારે બગડી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કહી શકાય તેના જે પ્લેટલેટ્સ હતા તેમાં સતત ઘટાડો પણ થઈ રહ્યો હતો. પરિણામે તબિયત વધુ બગડી જતા તબિયત ખૂબ જ નાજુક થઈ ગઈ હતી અને જો કે 3 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ પણ દવાની કોઈ પણ પ્રકારની અસર ન હતી થઈ અને જેના કારણે પ્લેટલેટ્સ ઘટી જતા મલ્ટી ઓર્ગન્સ છે તેને કહી શકાય ફિલિયોર છે તેને કારણે ખાસ યુવતીનું મોત થયું છે. જેમાં ખાસ જિલ્લાના વધી કહી શકાય જે વધી રહેલા ડેન્ગ્યુના કેસ જેના કારણે જિલ્લાનું આરોગ્ય વિભાગ છે પણ હાલ દોડતું થયું છે. તો દીકરી મારી જાણીતી હતી, મારા અમિત મિશ્રા કરીને મારા ફ્રેન્ડ છે એની દીકરી હતી. ખાલી એનું એક વજન વધારે હતું, બાકી સુગર પ્રેશર એવું કશું નહીં હતું. એની ઉંમર પણ 23 વર્ષ જ હતી અને એને તાવ આવ્યો અને પહેલા દિવસે ડેન્ગ્યુ નિદાન તો થઈ ગયેલું, પરંતુ એ દિવસમાં 2-3 બોટલ લઈને ઘરે ચાલી જતા હતા અને પછી 3 તારીખે સવારે ઘરે 3-4 ઉલટી થઈ, પેટમાં દુખ્યું અને પછી એ લોકો 12:30 વાગે આવ્યા. ત્યારથી જે શોકમાં હતી, શોક એટલે કે પ્રેશર ઓછું, પ્રેશર ઓછું બી નહીં કહેવાય, પ્રેશર તો આમ નોર્મલ હતું પણ શરીર ઠંડુ પડી જાય અને દર્દીને થોડું વીકનેસ, ગભરામણ, શ્વાસમાં તકલીફ એવું થયા કરે. ઓક્સિજન પણ મેઇન્ટેન કરતી હતી છેલ્લે સુધી, પરંતુ એ શોકમાંથી એ પછી દર્દી બહાર જ નહીં આવ્યું. પ્રેશર વધારવા માટેની દવા આલ્બ્યુમિનના ઇન્જેક્શન, જે કે 6,000 એક ઇન્જેક્શન આવે છે, હા, પછી બધી ફ્લુઇડ, આઈવી ફ્લુઇડ આ બધું આપવા છતાં બી એ શોકમાંથી બહાર નહીં આવે અને એનું છેલ્લે સુધી પ્રેશર 100-110 એટલે કોઈ વાર તમને નાડી પકડાય, કોઈ વાર નાડી ના પકડાય અને બધી પ્રેશર માટેની બે મેઇન દવા આવે, નોરેડ્રેનાલિન અને વાસોપ્રેસિન, એ બંને આપવા છતાં પણ એનું પ્રેશર ઉપર નહીં આવ્યું અને પછી એને લીવર પર ઇફેક્ટ થઈ એટલે લીવર બગડ્યું. ત્યાર પછી એના પ્લેટલેટ એકદમ ડાઉન થયા, જે 1,20,000 હતા તે 1 દિવસમાં 20,000 પર આવી ગયા. લીવરની જે એક ટેસ્ટ આવે જે 135 હતી, એક SGPT ટેસ્ટ હતી, 150 થઈ ગઈ. એટલે એના લેબોરેટરી પેરામીટર્સ અને ક્લિનિકલ પેરામીટર્સ બંને બગડવા લાગ્યા અને ઘણા પ્રયોગો છે, એને વેન્ટિલેટર પર મૂકી, આ કર્યું તે કર્યું, પણ બધા પ્રયત્નો છતાં અલ્ટિમેટલી આપણે દીકરીને ગુમાવ્યું.